હેલો ફ્રેન્ડ્સ તમારા યુટ્યુબ ચેનલ માલકી એકેડેમિકમાં તમારા બધાનું સ્વાગત છે આજે એક મહત્વના જે એલઆરડી ભરતીને લઈને મોટા એવા સમાચાર આપણી સમક્ષ આવી ગયા છે આજે આપણે વાત કરવાનું છે ગાંધીનગરમાં એલઆરડી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જે કરવામાં આવેલું છે તે બદલ શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તે બાબતે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયો સંપૂર્ણ જોજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કેમ કે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે અને આપણે ટેલિગ્રામની પણ ચેનલ બનાવેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ખાસ કરીને ત્યાં પણ તમે જોઈન થઈ જજો તો જોઈએ શું ગાંધીનગરમાં એલઆરડી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન શા માટે કરવામાં આવે છે તો કે સૌથી પહેલાં વાત કરીએ તો મહિલાઓની ભરતી મુજબ જ ભરતી કરવા જે છે માંગ કરવામાં આવે છે એલઆરડી પુરુષ ઉમેદવારોએ ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી યોગ્ય નિરાકરણ લાવે એવી જે છે રજૂઆત કરવામાં આવેલ છે ત્યારબાદ મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કર્યો હતો તો કે મહિલાઓની ભરતી મુજબ જ ભરતી કરવાની માંગ જે છે કરવામાં આવેલ છે જે હાલ તમે જોઈ શકો પચીસ આઠ બે હજાર બાવીસથી ન્યાય ના મળે ત્યાં સુધી જે છે મહાપુરુષોના ગુજરાતમાં જ પુરુષો સાથે અન્યાય એવી વાત જે એલઆરડી પુરુષ ઉમેદવારો કરી રહ્યા છે સરકારે જે છે મહિલાઓના આંદોલનને પૂર્ણ કરવા મહિલા ઉમેદવારોની સંખ્યામાં વધારો કર્યો હતો ગાંધીનગરમાં એલઆરડી વિરોધ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહેલું છે કે મહિલાઓની ભરતી મુજબ પુરુષ ઉમેદવારની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો જે છે મેદાને ઉતર્યા છે તો ગાંધીનગરમાં એલઆરડી ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવેલ છે અને આમરણ ઉપવાસ પણ જે છે કરવાની ચીમકી પણ આપેલી છે પચીસ સાઠ બે હજારથી ન્યાય ન મળે ત્યાં સુધી જે ઉમેદવારો જે છે રજૂઆત કરશે તો હાલ તો જે જે આપણે ડરો મત અને લડો ની જે છે નારા સાથે જે છે એલઆરડી પુરુષ ઉમેદવારો મેદાને ઉતર્યા છે તો હાલ બસ આટલા જ ન્યૂઝ મળેલા હતા તો ખાસ કરીને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આગળના ન્યૂઝ મળશે એટલે તરત આપણે વિડીયો મારફતે તમને જાણ કરી દઈશું તો બસ વિડિયોમાં એટલું જ વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો અને ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો નેક્સ્ટ વિડીયોમાં મળશું નવી માહિતી સાથે નવી અપડેટ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત